મુદતની હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં આ સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ આરટીઓ દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કુલ 15,000 સ્કૂલ વાનની સંખ્યા છે. આ મુદ્દે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે અમે સરકાર પાસે માંગણી કરી હતી કે અમને બાળકો લાવવા લઈ જવા માટે પરમિટ આપો, તથા એક વર્ષથી તેઓ રજૂઆત કરી રહ્યા હતા પરંતુ સરકારે તેમનું સાંભળ્યું નથી. આજની જે અમારી હડતાળ છે બાળકોની સલામતીનો મુદ્દો છે. અમે વાહનો અમારા વાહનો કાયદેસર કરાવવા માંગીએ છીએ. આ આરટીઓ કરતી નથી, 2019 થી કામકાજ બંધ કરેલ છે. તો અમારી સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી એનો કોઈ ઉકેલ લાયેલા નથી. અને 10 દિવસની અંદર એવું કંઈ જાહેર કરતી હતું કે તમારા વાહનો કાયદેસર કરાવી લો. અચોક્કસ મુદ્દતની હડતાળ છે અત્યારે. જો અમારો નિવેડો ના આવે તો વાલીઓને મારે વાલીઓ માટે હું દિલગીર છું. આ મુદ્દો વાલી માટેનો જ છે, કારણ કે તમારા બાળકોની સલામતી અમે ઈચ્છીએ છીએ. તો વાલીઓ બી અમને સપોર્ટ કરવો જોઈએ. અંડરવર્લ્ડની દુનિયાનો એક બદનામ ચહેરો અને